धोरण 8 विषय गणित पाठ 4 प्रायोगिक भूमिति। हवे विद्यार्थी मित्रों आपणे प्रायोगिक भूमिति विषय अभ्यास करीशुं। कोई निश्चित त्रिकोण दोरवा माटे कोई पण त्रण अंगोना माप होवा जरूरी छे। अहींया जो त्रिकोण छे तो त्रिकोण दोरवा माटे त्रण बाजू अथवा त्रण खूणाना माप होवा जरूरी छे। चतुष्कोण दोरवा माटे 5 मापनी जरूर पड़े छे। तो अहीं एक चतुष्कोण छे तो चतुष्कोण दोरवा माटे आपणने 4 बाजू अने एना एक विकर्ण एवी रीतना कोईपण 5 मापनी जरूर पड़े छे, अथवा तो 4 खूना अने विकर्ण ए रीतना कोईपण 5 अंगना माप होवा जरूरी छे। चतुष्कोण क्यारे दोरी शकाय? જ્યારે 4 બાજુ અને 1 વિકર્ણ હોય, અથવા જ્યારે 4 બાજુઓ અને 1 ખૂણો આપ્યો હોય। એટલે કે 5 અંગ થયા, 4 બાજુ અને 1 ખૂણો, એટલે 5 અંગ થશે ને। જ્યારે 2 વિકર્ણો અને 3 બાજુ આપી હોય, જ્યારે પાસ પાસેની 2 બાજુ અને 3 ખૂણા આપ્યા હોય, અથવા તો જ્યારે 3 બાજુ અને તેના 2 અંતર્ગત ખૂણા આપ્યા હોય ત્યારે આપણે ચતુષ્કોણ દોરી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચતુષ્કોણ રચો। તેમાં રચના નંબર 1 ચતુષ્કોણ ABCD રચો, જ્યાં AB બરાબર 4.5 સેન્ટીમીટર હોય, BC બરાબર 4 સેન્ટીમીટર હોય, CD બરાબર 6.5 સેન્ટીમીટર, DA બરાબર 3 સેન્ટીમીટર અને BD બરાબર 6.5 સેન્ટીમીટર હોય। તો અહીંયા આપણે ચતુષ્કોણની રચના કરવાની છે, જેમાં આપણી પાસે 1 2 3 4 4 બાજુ અને આમાંથી કોઈ એક વિકર્ણનું માપ આપેલું છે। એટલે કે ટોટલ આપણી પાસે 5 અંગનું માપ આવી ગયું છે, તેથી આપણે ચતુષ્કોણની રચના કરી શકીશું। ચતુષ્કોણની રચના કરવા માટે તમારી પાસે સ્કેલ, પેન્સિલ અને પડીકર હોવું ખૂબ જ જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો પડીકર તમે આગળ શીખી જ ગયા છો કે બંને પેન્સિલની અણી અને પડીકરની અણી સરખી થાય તે રીતના પેન્સિલને પડીકરમાં રાખો। હવે આપણે ચતુષ્કોણની રચના કરીએ। પ્રથમ કીધું છે આપણને AB બરાબર 4.5 સેન્ટીમીટર, તો આપણે માપપટ્ટીની મદદથી 4.5 સેન્ટીમીટર દોરીશું। તો અહીંયા અહીંયા 0 અને 4.5 એટલે કે 4 પછી 5મા કાપા પર 4.5, તો હું દોરીશ અહીંયા 4.5, જે અહીંયા નામ આપીશ A અને અહીંયા B 4.5 સેન્ટીમીટર। વિદ્યાર્થી મિત્રો આપણે મુદ્દા પણ સાથે લખતા જઈશું, હું એની બાજુમાં મુદ્દા લખીશ। તો પ્રથમ આપણે શું દોર્યું? તો કે સૌ પ્રથમ 4.5 સેન્ટીમીટરનો રેખાખંડ AB દોરો। હવે બીજા મુદ્દામાં આપણે અહીંયા જોઈએ કે A છે અને B છે, તો અહીંયા આપણે A વાળું, તો કે અહીંયા આપ્યું છે AD બરાબર 3 સેન્ટીમીટર, AD બરાબર 3 સેન્ટીમીટર, તો આપણે હવે ફૂટપટ્ટી પર પરિકરની મદદથી 3 સેન્ટીમીટરનું માપ લઈશું। બરાબર, ફૂટપટ્ટી પર શું કરવાનું? પરિકરની મદદથી 3 સેન્ટીમીટરનું માપ લીધા બાદ એને કેન્દ્ર લઈ અને ચાપ દોરીશું। બરાબર, ત્યાર પછી જોઈએ તો BD, બરાબર અહીંયા D છે, તો એવું D વાળું શું છે? Bને કેન્દ્ર લેવાનું છે આપણે, તો Bને કેન્દ્ર લઈએ તો 6.5 સેન્ટીમીટર, તો અહીંયા આપણા 6.5 સેન્ટીમીટર, અહીંયા 0 થી 6 અને આ
5 સેન્ટીમીટર 6.5 સેન્ટીમીટર લઈશું અને અહીંયા એનો ચાપ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ ચાપને થોડોક મોટો દોરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચાપ દોર્યું. તો હવે પ્રથમ આપણે એનો મુદ્દો લખીએ. તો પ્રથમ આપણે શું કર્યું, તો કે એને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાનો ચાપ દોરો. ત્યાર પછી શું કરેલું, તો કે બીને કેન્દ્ર લઈ શું કેટલું સેન્ટીમીટર લીધું હતું, 6.5 સેન્ટીમીટર. બીને કેન્દ્ર લઈ 6.5 સેન્ટીમીટર ત્રિજ્યાનો ચાપ રચો. હવે આ બંને ચાપ જ્યાં છેડે છે, બરાબર, આ બંને ચાપ જ્યાં છેડે છે તેને શું નામ આપવાનું છે, ડી નામ. તો આ ચાપોના છેદ બિંદુને ડી નામ આપો, બરાબર. હવે આપણે શું કરીશું, તો કે એથી ડી અને બીથી ડીને રેખાખંડ રચીશું. એથી ડી અને ડીથી બી થયું રેખાખંડ રચ્યું. તો શું કર્યું આપણે, તો કે રેખાખંડ એ ડી અને રેખાખંડ ડી બી રચો. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એ બી દોરાઈ ગયું, ડી એ, બી ડી. હવે બાકી રહ્યું આપણી પાસે બી સી અને સી ડી. તો હવે આપણી પાસે ડી બિંદુ છે, ડી બિંદુ છે ને, તો ડી પર શું કીધું, 6.5 સેન્ટીમીટર લેવાનું છે. એટલે આપણે શું કરીશું, તો કે ડીને કેન્દ્ર લઈ કેટલું માપ લઈશું, તો કે 6.5 સેન્ટીમીટર લંબાઈની ત્રિજ્યા દોરો. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી સ્કેલ પર 6.5 સેન્ટીમીટરનું માપ લેશો, બરાબર, 6.5. ડીને કેન્દ્ર રાખવાનું, એટલે કે પરિકર મૂકવાનું તો અહીંયા, અને આ 6.5નો એક ચાપ દોરીશું આપણે. ત્યાર પછી બીને કેન્દ્ર લઈ કેટલું લેવાનું છે, 4 સેન્ટીમીટર. એટલે આપણે લખીએ કે બીને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળનો ચાપ રચો, બરાબર. શું કરીએ હવે, 4 સેન્ટીમીટર, એટલે આપણે આપણા સ્કેલ માપ પર 4 સેન્ટીમીટરનું માપ લઈશું, બરાબર. શું કરવાનું, 4 સેન્ટીમીટરનું માપ લઈશું, બી પર પરિકર રાખી અને ચાપ મારીશું. હવે એ બંને ચાપ જ્યાં છેડે છે, બંને ચાપ છેડે તેને બિંદુ સી નામ આપો, બરાબર. શું નામ આપીશું, બિંદુ સી. ત્યારબાદ શું કરીશું આપણે, તો કે રેખાખંડ સી ડી અને રેખાખંડ બી સી જોડો. સી ડી અને બી સી જોડો. આમ ચતુષ્કોણ એ બી સી ડી એ માંગેલ ચતુષ્કોણ છે. તો રેખાખંડ આપણે જોડીશું, એટલે આપણો શું, ચતુષ્કોણ તૈયાર થઈ જશે. સી થી બી
અને સી થી ટી થઈ ગયું ચતુષ્કોણ આપણો તૈયાર. હવે તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા એ બી બરાબર 4 સેન્ટીમીટર, એ ડી બરાબર 3 સેન્ટીમીટર, સી ડી બરાબર 6.5 સેન્ટીમીટર, ત્યાર પછી બી સી બરાબર 4 સેન્ટીમીટર અને બી ડી બરાબર 6.5 સેન્ટીમીટર. સ્કેલની મદદથી આ માપી લેવાનું એટલે તમને સમજ પડશે કે તમારી રચના સાચી છે કે ખોટી. હવે આગળની રચનામાં મેં તમને રચના દોરીને બતાવીશ. તમારે મુદ્દા જાતે લખવાની કોશિશ કરવાની છે. તમે જે રીતના રચના દોરો છો તે જ પ્રમાણે વન બાય વન મુદ્દા લખતા જવાનો. તમે જે રીતના દોરો છો એ જ રીતના લખતા જવાનું છે. હવે આપણે આગળ રચના નંબર 2 જોઈશું. રચના નંબર 2માં શું કહ્યું છે વિદ્યાર્થી મિત્રો કે સમાંતર બાજુ ચતુષ્કોણ બી ઈ એસ ટી દોરો. શું દોરવાનું છે? બી ઈ એસ ટી, જ્યાં બી બરાબર 3.5 સેન્ટીમીટર, ઈ એસ બરાબર 4 સેન્ટીમીટર અને બી એસ બરાબર 6.5 સેન્ટીમીટર. તો પ્રથમ આપણે જોઈએ અહીંયા કે બંનેમાં કોમન શું છે. અહીંયા બી કોમન છે એટલે ઈ અને એસ અલગ છે. એટલે અહીંયા આપણે ઈ એસ બરાબર પ્રથમ શું દોરીએ? 4 સેન્ટીમીટર. તો સ્કેલની મદદથી ઈ એસ બરાબર 4 સેન્ટીમીટર આપણે દોરીશું. અહીંયા અમારું 0 અને અહીંયા આવશે આ 4. હું દોરીશ અહીંયા લાઈન બરાબર. તો મેં શું દોર્યું? ઈ અહીંયા એસ 4 સેન્ટીમીટર. હવે મને અહીંયા કીધું છે કે બી બરાબર 3.5 સેન્ટીમીટર, તો ઈ છે અહીંયા. તો હું હવે શું કરીશ? ચલો મુદ્દા પણ આ મુદ્દા તો તમે જાતે લખશો કે સૌ પ્રથમ 4 સેન્ટીમીટરનો રેખાખંડ ઈ એસ દોરો. ત્યાર પછી શું કરવાનું છે? આપણે ઈને કેન્દ્ર લઈ 3.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો ચાપ રચો. બરાબર, ઈને કેન્દ્ર લેવાનું છે અને તમારે સ્કેલ પર 3.5 સેન્ટીમીટર, ચલો 3.5 સેન્ટીમીટરનું માપ લેવાનું છે. બરાબર, 3.5. હવે 3.5 સેન્ટીમીટરનું માપ લીધા પછી ઈને કેન્દ્ર રાખવાનું છે અને ચાપ દોરવાનો છે. ઈને કેન્દ્ર રાખી ચાપ દોરવાનું છે. શું? ઈને કેન્દ્ર રાખી. ચલો હવે બીજું શું કહ્યું છે કે બી એસ, હવે એસને કેન્દ્ર રાખી કેટલું માપ લેવાનું છે? 6.5 સેન્ટીમીટર. એટલે આપણે અહીંયા આ 0, આ 6 અને આ 5. બરાબર, એટલે 6.5 સેન્ટીમીટરનું એસને કેન્દ્ર રાખવાનું છે અને 6.5 સેન્ટીમીટરનો ચાપ રચવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચાપ આગળથી છે માટે હું આ ચાપને અહીંયા જોઈન્ટ કરીશ. તમારો ચાપ જ્યાં છેદે ત્યાં સુધી તેને આગળ લંબાવતા જવાનું. ચલો હવે તો કે આ બંને ચાપ જે અહીંયા છેડે છે તે બિંદુને આપણે શું નામ આપીશું? બંનેમાં કોમન શું છે? બી છે. એટલે એ બિંદુને નામ આપીશું આપણે બી. શું નામ આપીશું? બી. તો આ બન હવે પછી રેખાખંડ બી ઈ અને રેખાખંડ બી એસ. બરાબર, રેખાખંડ બી ઈ અને રેખાખંડ બી એસ જોડો.
रेखाखंड बी अने बीएस जोड़िया पछी हवे अपने कह्युं छे अहींया समांतर बाजु चतुष्कोण। तो समांतर बाजु चतुष्कोण में सामसामेनी बाजु केवी होय सरखी, तो अहींया ईएस सरखू छे, तो अहींया शुं नथी आपणी पासे बी ई एस अने टी, तो के अहींया टी क्या मापनुं ज आवशे 4 सेंटीमीटरनुं ज आवशे, कारण के समांतर बाजु चतुष्कोणमां सामसामेनी बाजुओ सरखी होय छे। एटले स्केल पर विद्यार्थी मित्रों આપણે 4 સેન્ટીમીટરનું માપ લઈશું બીને। હવે બીને કેન્દ્ર રાખી અને 4 સેન્ટીમીટરનો ચાપ દોરીશું। હવે આપણે જોઈએ કે બી ઈ, તો બી ઈ બરાબર કેટલું છે તમારું 3.5 સેન્ટીમીટર, બી એસ છે આપણું 6.5 સેન્ટીમીટર। તો હવે હું એસને કેન્દ્ર રાખીશ અને 3.5 સેન્ટીમીટર 3.5 સેન્ટીમીટરનું માપ લઈ અને એસને કેન્દ્ર રાખી અને ચાપ મારીશ। હવે આ ચાપ જે અહીંયા છેડે છે તેને શું નામ આપીશું? ટી। ચાપ જે અહીંયા છેડે છે તેને ટી નામ આપીશું। હવે આપણે રેખાખંડ એસ ટી જોઈન કરીશું, જે કેટલું છે 3.5 સેન્ટીમીટર, અને રેખાખંડ બી ટી જોઈન કરીશું જેનું માપ છે 4 સેન્ટીમીટર। તો વિદ્યાર્થી મિત્રો આ આપણું તૈયાર થઈ ગયું સમાંતર બાજુ ચતુષ્કોણ બી ઈ એસ ટી બરાબર। સૌ પ્રથમ ઈ એસ બરાબર 4 સેન્ટીમીટર, ત્યારબાદ ઈને કેન્દ્ર લઈ 3.5 સેન્ટીમીટર દોરવાનું, એસને કેન્દ્ર લઈ બીજો ચાપ 6.5 સેન્ટીમીટરનો મારવાનું, ત્યારબાદ રેખાખંડ ઈ બી અને રેખાખંડ એસ બીને જોડવાનું। હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી હોય, તેથી આ ઈ એસ 4 સેન્ટીમીટર હોય તો એની સામેની બાજુ પણ 4 સેન્ટીમીટર હોવાનું, એટલે કે 4 સેન્ટીમીટરનો માપ લઈ બીને કેન્દ્ર રાખી ચાપ દોરો। આ 3.5 સેન્ટીમીટર છે તો એની સામેની બાજુ પણ 3.5 સેન્ટીમીટર, એટલે 3.5 સેન્ટીમીટરનો માપ લઈ એસને કેન્દ્ર રાખીને બીજો ચાપ દોરો, એટલે તમને તમારો સમાંતર બાજુ ચતુષ્કોણ તૈયાર થઈ જશે। વિદ્યાર્થી મિત્રો મુદ્દા તમે જાતે ગણશો લખશો।